જામનગરમાં લાલપુર બાયપાસ પાસે નવા ઓવરબ્રિજનું કાર્ય આરંભ થઈ ગયું છે ત્યારે આ પ્રોજેક્ટમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર્વિસ રોડ માટે લાલપુર બાયપાસ ચોકડીથી એપલ વન ગેટ રેલવે જંકશન કાફે સુધીના માર્ગ પરથી દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા જામનગર આપણા માધ્યમથી જણાવું છું કે આજ રોજ ફ્લાયઓવરના કામ માટે જે લાલપુર બાયપાસ ચોકડીથી લઈને રેલવે કાફે સુધી અને એનાથી આગળ જ્યાં સુધી એમાં જે ઇન્ક્રોચમેન્ટ આવે છે એ ઇન્ક્રોચમેન્ટ દૂર કરવાની કાર્યવાહી એક્સપ્રેસ શાખા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા, લાઇટ શાખા, ગાર્ડન શાખા, પોલીસ બંદોબસ્ત અને સાથે રાખી આ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે છે. ત્યારે આ જગ્યાઓ આ રૂટમાં ટોટલ 30 જેટલા ઇન્ક્રોચમેન્ટ છે. 30ને અમે નોટિસ બજાવેલી છે અને અત્યારે અમે 5 ડિમોલિશન દૂર કરી દીધા છે અને 2 જણાને મુદત આપી છે. 2 જણાને 2 દિવસની મુદતની માગણી કરેલી છે અને સોમવાર સુધી અમે એ લોકો ક્લિયર. જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક નવનિર્મિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજ પાસે રસ્તા પર મોટો ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના પરથી રોડ બનાવવાના કામની નબળી ગુણવત્તાને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. જામનગરના વોર્ડ નંબર 6માં રોજિંદા વીજ ધાંધિયા મુદ્દે કોર્પોરેટર ફુરકાન શેખની આગેવાનીમાં PGVCL કચેરીમાં સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ ફુરકાન શેખ છે, હું વોર્ડ નંબર 6નો કોર્પોરેટર છું. આજરોજ અમે PGVCL 7 રસ્તાની ઓફિસમાં સ્થાનિકો આણંદ કોલોની ઉલન મિલ પાછળના સ્થાનિકો સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. રજૂઆતનું કારણ આ છે, છેલ્લા 2 મહિનાથી અમારા વિસ્તારમાં દરરોજ દિવસમાં 3 વખત લાઇટ જાય છે અને 3 વખત લાઇટ જવાનું કારણ કોઈ દર્શાવતો નથી. અમે અહીંયાના અધિકારીઓને કેટલી વખત આને પહેલે રજૂઆત કરી ચૂક્યા છીએ કે ભાઈ વારંવાર 3 વખત દિવસમાં લાઇટ શા માટે જાય છે, તો કોઈ કારણ દેતા નથી. ને આવી ગરમીમાં 40 ડિગ્રી ટેમ્પરેચર હોય, ઘરમાં ઉંમરના માણસો રહેતા હોય, નાના નાના બાળકો રહેતા હોય, આવી હાડમારીનો સામનો કરવો પડે છે. અને આ વિસ્તાર જે છે આર્થિક રીતે નબળો વિસ્તાર છે કે તે લોકો કોઈ જનરેટર કે ઇન્વર્ટર જેવી ફેસિલિટીઝ ઘરે રાખી શકતા નથી. અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વિસ્તારમાં આવીને સ્થળ તપાસ કરીને એનો કારણ કાઢે અને નિરાકરણ લાવે. અમે રજૂઆત કરી છે સાહેબને, સાહેબે કીધું છે કે કાલ અમે સ્થળ ઉપર આવશી ને એનું તપાસ કરશી શા માટે આ લાઇટ વારંવાર જાય છે. નોબત ચૂંટણી સ્પર્ધાના પ્રથમ ક્રમના ઇનામ 21,000ના રોકડ પુરસ્કારના વિજેતા નિધિ ભાવેશભાઈ પટેલને નોબત પરિવારના નીરવભાઈ માધવાણીના હસ્તે ઇનામી રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે વિજેતા તથા તેના પરિવારજનોને નોબત પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.